કચ્છ જિલ્લાના અબડાસાના મુખ્ય મથકે આવેલા કુટકેશ્વર મહાદેવના મંદિરે 15 વર્ષથી મહિલા મંડળ દ્વારા સત્સંગ કરવામાં આવી રહ્યો છે. ગુટકેશ્વર મહાદેવ મંદિરે રોજ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા મંડળ દ્વારા 15 વર્ષથી હસ્તાબેન ઠક્કર, સોનીબેન દરજી, ભારતીબેન, જયાબેન, સરોદાબેન જાડેજા, રેખાબેન ભટ્ટ, પુષ્પાબેન ગોસ્વામી, નવલખબેન ગાંધી સહિત મહિલાઓ તેમાં જોડાયેલી છે. મહિલા મંડળ સત્સંગનું આયોજન ચાલુ જ્યારે કરવામાં આવ્યું ત્યારે માત્ર 5 બહેનોથી 15 વર્ષ પહેલાં, ત્યારે અત્યારે 5 થી 15 વર્ષમાં 50 બહેનો સત્સંગ કરવામાં ભાગ લઈ રહી છે. ગુટકેશ્વર મહાદેવના અનેક પ્રચાઓ પણ તેમણે જોયા છે. અત્યારે ગાયોમાં જે બીમારીનું કારણ લાગ્યું છે, લંપી નામનો રોગ આવ્યો છે, તેને બચાવવા માટે ઉકાળો બનાવી ગાયોને પીવડાવવાનું કામ પણ આ બહેનોએ કર્યું હતું. કોઈ પણ કાર્ય કરવાનું હોય ત્યારે સત્સંગના કામકાજ કરે છે અને સત્સંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે, અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને સાથે સાથે સત્સંગમાં પણ આ બહેનો જોડાય છે અને સત્સંગ કાર્યક્રમો કરી અને ધાર્મિક ભાવના પણ કેળવાતી હોય છે. આમ અબડાસા તાલુકાના મુખ્ય મથક આવેલા કુટકેશ્વર મહાદેવના મંદિરે છેલ્લા 15 વર્ષથી મહિલાઓ દ્વારા સત્સંગ કરવામાં આવે છે. ગુટકેશ્વર મંદિર નલિયા ખાતે દરરોજ મહિલા મંડળની ગુટકેશ્વર મહિલા મંડળની બહેનો દ્વારા દરરોજ શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સત્સંગનું આયોજન કરેલ છે. તેમાં અમે બધી બહેનો 5 વાગ્યાથી કરી સાંજે 7:30 વાગ્યા સુધી અમે ભજન કરીએ છીએ, શિવ મહિમન બોલીએ છીએ, શિવ પંચાંગ સ્મર એવા શિવના ગુણગાન ગાઈએ છીએ. આ અમારે જે છે આયોજન એ અમે 15 વર્ષથી અમારું સતત આ પ્રક્રિયા ચાલુ જ છે. ને આમ પણ શ્રાવણ મહિના સિવાય પણ અહીંયા દર સોમવારના બહેનો દ્વારા 15 વર્ષથી આ સત્સંગ ચાલુ છે. ને અહીંયા બધું બહુ સારી રીતે બહેનોનો પણ સારો સપોર્ટ મળે છે ને અમે બીજા પણ ધાર્મિક કાર્યો કરતા હોઈએ છીએ. હાલમાં જે ગાયોમાં જે લંપી રોગ નીકળ્યો છે, તમે કુટકેશ્વર મહિલા મંડળની બહેનોએ ગાયો માટે ઉકાળા બનાવી ને ગાયોને પણ પાવ્યા છે, એવી અમે સેવા પ્રવૃત્તિ પણ કરતા હોઈએ છીએ. પેલા કેટલી બહેનો હતી સત્સંગમાં? કેટલી બહેન જ્યારે સત્સંગ અમે શરૂઆત કરી, આ મોટા વડીલો અમારે સત્સંગ કરી ત્યારે તો 5-7 બહેનોથી શરૂઆત થઈ હતી ને ત્યારે આટલો મંદિરનો પણ એટલો વિકાસ નહોતો થયો. હાલમાં મંદિરનો પણ સંપૂર્ણપણે વિકાસ થઈ ગયો છે ને અત્યારે 50-એક બહેનો દરરોજ ત્યાં હાજરી આપે છે.